નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું અમિત પટેલ આપ સૌનું આ YouTube ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાયના દાખલાઓ જોઈએ છે. એમાં ઘણા બધા દાખલાઓ આપણે કર્યા છે. અત્યારે આ બોર્ડ ઉપર આપણે આ સ્વાધ્યાયનો જે દાખલો નંબર 6 છે, બરાબર, જે લઘુત્તમ માપ શક્તિ સાથે સંકળાયેલો છે, અને એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે સ્વાધ્યાયનો 6 દાખલો છે તે આપણે જોવાનો છે. એમાં જો શું કીધું છે કે લંબાઈના માપન માટે આપેલા સાધનો પૈકી કયું સાધન વધુ સચોટ છે. આપણને અહીંયા 3 સાધન આપેલા છે, વર્નિયર કેલિપર્સ, સ્ક્રુ ગેજ અને પ્રકાશીય યંત્ર, દ્રશ્ય પ્રકાશ પર આધારિત યંત્ર. અને આ 3માંથી સૌથી વધુ સચોટ સાધન કયું છે? તો આપણે ચોકસાઈ અને સચોટતાની અંદર આપણે એવી વાત કરી હતી કે જે સાધનની લઘુત્તમ સમાપ શક્તિ સૌથી વધારે હોય, એટલે કે દશાંશ ચિહ્ન પછી જેમાં વધારે અંકો આવતા હોય, તો એવા સાધનની કે જેની લઘુત્તમ માપ શક્તિ વધારે હોય એની સચોટતા વધારે હોય છે. તો અહીંયા જે કઈ કન્ડિશન આપેલી છે એના પરથી એ સાધનોની લઘુત્તમ માપ શક્તિ માટેનું સૂત્ર મૂકીને દરેક સાધનની લઘુત્તમ માપ શક્તિ શોધી નાખીએ, અને એને અનુરૂપ જેની લઘુત્તમ માપ શક્તિ વધારે આવશે એ સાધન, એટલે કે જે સાધન સૌથી નાનામાં નાનું જે માપન કરે છે એ કેટલા દશાંશ સ્થાન પછી કેટલા અંકો સુધી, અને જેમાં દશાંશ સ્થાન પછી વધારે અંકો હોય એની સચોટતા વધારે. ચાલો તો દીકરાઓ, આપણે એમાં 2.6 ની અંદર પહેલું આપેલું છે એ વર્નિયર કેલિપર્સ, જેના વર્નિયર માપમાં 20 વિભાગ છે. આપણે જે વર્નિયર કેલિપર્સ આપણા પ્રયોગશાળાની અંદર યુઝ કરીશું એનો વર્નિયર એટલે કે ગૌણ સ્કેલ, જેના પર વિભાગની સંખ્યા 10 હશે. એટલે આપણી પાસે જે વર્નિયર કેલિપર્સ પ્રયોગશાળાની અંદર યુઝ કરીશું એનું લઘુત્તમ માપ શક્તિ 0.01 હશે, બરાબર છે, 0.01. પણ અહીંયા તો વર્નિયર માપમાં 20 વિભાગ છે, અને વર્નિયર કેલિપર્સ માટે લઘુત્તમ માપ શક્તિનું જે સૂત્ર છે, બરાબર, વર્નિયરનો મુખ્ય સ્કેલ જે છે આપણી માપપટ્ટી છે, એટલે માપપટ્ટીની અંદર બે ક્રમિક વિભાગો વચ્ચેનું અંતર આપણને ખબર છે 0.1 સેન્ટીમીટર, તો વર્નિયરમાં પણ એ જ આવે. અને વર્નિયર સ્કેલ જે ગૌણ સ્કેલ છે એના પર વિભાગ 20 લેવા, અને આ વર્નિયર કેલિપર્સને આપણે શું શોધી નાખીએ? લઘુત્તમ માપ શક્તિ. તો જો દીકરાઓ કેવી રીતે થશે, બરાબર? ચાલો તો આની અંદર આપણે જે જોવાનું છે એ કઈ આ રીતે છે કે વર્નિયર કેલિપર્સ જેના વર્નિયર માપમાં 20 વિભાગ છે, એટલે અહીં લખું છું કે આ વર્નિયર કેલિપર્સના વર્નિયર માપમાં એટલે કે ગૌણ સ્કેલ પર આ વિભાગની સંખ્યા કેટલી છે? 20, અને એના આ વર્નિયર સ્કેલ પરના, બરાબર, સોરી, વર્નિયર કેલિપર્સના, હા, એના મુખ્ય સ્કેલ પરના 2 ક્રમિક વિભાગો વચ્ચેનું જે અંતર જે આપણને અહીંયા ખબર છે કેટલું? 0.1 સેન્ટીમીટર. ચાલો તો આપણે
એટલે લઘુત્તમ માપ શક્તિ માટેનું સૂત્ર લખીએ છીએ બરાબર કે વર્નિયર કેલિપર્સ માટે આ લઘુત્તમ માપ શક્તિ જેને ઓળખીએ છીએ લ માં સ એલસીએમ બરાબર છે અને એનું જે ઇક્વેશન છે એવું છે કે વર્નિયર સ્કેલના આ જે મુખ્ય સ્કેલ પરના બે ક્રમિક વિભાગો વચ્ચેનું અંતર અને એના છેદમાં આ વર્નિયર સ્કેલ પરના કુલ વિભાગની સંખ્યા વર્નિયર સ્કેલ એટલે ગૌણ સ્કેલ બરાબર એના પર કાપા દોરેલા હોય છે હવે આ મુખ્ય સ્કેલ પરના બે ક્રમિક વિભાગો વચ્ચેનું અંતર કેવી રીતે આવે એની સમજણ મેં તમને બતાવેલી છે અને પ્રયોગશાળાની અંદર જ્યારે પ્રયોગ કરવામાં આવશે ત્યારે પણ તમને સમજાવવામાં આવશે એટલે અહીંયા મુખ્ય સ્કેલ તમને બતાવવો હોય તો બી બતાવી શકું વર્નિયરનો મુખ્ય સ્કેલ આવો છે આ 0 1 2 3 4 5 6 7 8 9 આ 10 એટલે અહીંયા આપણે લખેલા છે 1 સેન્ટીમીટર તો આ મુખ્ય સ્કેલ પર 0 થી 1 1 થી 2 એ દરેક જે 0 થી 1 સેન્ટીમીટર છે એમાં કુલ 10 વિભાગ છે અને આપણે બે ક્રમિક વિભાગો વચ્ચેનું અંતર એટલે આ બે વચ્ચેનું અંતર તો આ બે વચ્ચેનું અંતર એટલે આપણે 0 થી 1 ની વચ્ચે કાપાની કિંમત કેટલી રહી 0.1 0.2 0.3 તો બે ક્રમિક વિભાગો વચ્ચેની વાત કરીએ તો અહીંયા 0.1 -0 0.1 0.2 -0.1 0.1 0.3 -0.2 0.1 એટલે આ મુખ્ય સ્કેલ જે છે એના પરના બે ક્રમિક વિભાગો વચ્ચેનું અંતર મળે છે 0.1 સેન્ટીમીટર અને અહીંયા આ રીતે જે ગૌણ સ્કેલ છે બરાબર આ આપણો મુખ્ય સ્કેલ અને આને કરીએ છે ગૌણ અથવા આપણે નામ આપ્યું છે વર્નિયર સ્કેલ અને એના પર જે કાપા દોરેલા છે આ રીતે દોરેલા છે 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 કેટલા દોરેલા છે 20 એટલે એના ભાગ્યા કેટલા કરવાના 20 0.1 ભાગ્યા 20 એટલે 1 ના છેદમાં 200 1 ભાગ્યા 2 એટલે 0.5 0.5 ભાગ્યા 100 એટલે કેટલા થવાનો 0.005 સેન્ટીમીટર આ એની શું આવી ગઈ લઘુત્તમ માપ શક્તિ આ આપણે શોધી નાખી વર્નિયર કેલિપર્સ કે જેના ગૌણ સ્કેલ પર વિભાગની સંખ્યા છે 20 અને એ વર્નિયર કેલિપર્સ ની મદદથી તમે ઓછામાં ઓછું સોરી લઘુત્તમ માપ તમે 0.005 સેન્ટીમીટર સુધી કરી શકો છો બરાબર છે આપણે તો 3 ની શોધવાની અને પછી એની કમ્પેરિઝન કરીને પછી આપણે જવાબ લખવાનો છે એટલે પહેલો જે આપણો છે વર્નિયર કેલિપર્સ ની વાત કરી તે આપણું કમ્પ્લીટ થઈ ગયું કે ભાઈ આપણું જે ગૌણ સ્કેલ પર 20 વિભાગ વાળું જે વર્નિયર કેલિપર્સ છે એની મદદથી આપણે લઘુત્તમ માં 0.005 સેન્ટીમીટર કરી શકીએ છીએ ઓકે દીકરાઓ ચાલો હવે આપણે બીજું લઈએ છે બી એક સ્ક્રૂ ગેજ જેનું પીચ અંતર 1 mm છે હવે ચાલો મિત્રો લઘુત્તમ માપ શક્તિ શોધવાનું સૂત્ર તો એ જ પણ સ્ક્રૂ ગેજ માં શું આવે પીચ અંતર પીચ અંતર એટલે સ્ક્રૂ ગેજ નો ગૌણ સ્કેલ જોવાનો બરાબર સોરી સ્ક્રૂ ગેજ નો જે ગૌણ સ્કેલ છે એને આપણે 0 સાથે એટલે આપણો જે મુખ્ય સ્કેલ છે બરાબર એને આપણે ગૌણ સ્કેલ ને ફેરવવાનો એક પરિભ્રમણ ગૌણ સ્કેલ નું ફેરવીએ તો મુખ્ય સ્કેલ પર કેટલા કાપા થશે તો એ જે કાપા થશે એને અનુરૂપ એનું પીચ અંતર આપવામાં આવેલું છે અને અહીંયા આપણને કીધું છે પીચ અંતર કેટલું છે 1 mm અને વર્તુળાકાર સ્કેલ પર વિભાગની સંખ્યા કેટલી આપેલી 100
વર્તુળાકાર એટલે આપણો વર્નિયર સ્કેલ ગૌણ સ્કેલ. તો આ તો સિમ્પલ આવી ગયું. સ્ક્રૂ ગેજ નું લઘુત્તમ માપ શક્તિ માટેનું સૂત્ર, તો એનું પેચ અંતર છેદમાં વર્તુળાકાર સ્કેલ પરના કુલ વિભાગની સંખ્યા. પેચ અંતર એટલે મુખ્ય સ્કેલ પરના જે કલી કાપા વચ્ચેનો અંતર થાય, પણ એની અંદર દીકરો 50 ગૌણ સ્કેલ પર 50 કાપા પણ આવે, 100 કાપા પણ આવે, એટલે એના અનુરૂપ એક રાઉન્ડ ફરે 0 થી 0 આવે, તો ત્યાં સુધીમાં મુખ્ય સ્કેલ પર કેટલા કાપા ખસે એ એનું પેચ અંતર. તો અહીંયા આપી દીધેલું છે. ચાલો જરા જોઈ લો એને આપણે કેવી રીતે કરીએ છીએ. ચાલો તો અહીંયા આ સ્ક્રૂ ગેજ માટે શું આપ્યું છે? પેચ અંતર કેટલું આપ્યું છે? 1 એમએમ ના ચાલે, સેન્ટીમીટરમાં ફેરવવું પડશે. 0.1 સેન્ટીમીટર માપપટ્ટીમાં આવે ને 1 એમએમ એટલે 0.1 સેન્ટીમીટર. ચાલો અને વર્તુળાકાર સ્કેલ, વર્તુળાકાર અથવા આ ગૌણ સ્કેલ પર આપેલી છે વિભાગની સંખ્યા કેટલી છે? 100. ચાલો તો દીકરાઓ આપણે આ સ્ક્રૂ ગેજ પેલી લઘુત્તમ માપ શક્તિ શોધી નાખીએ. ચાલો તો જુઓ સૂત્ર લખો છો કે સ્ક્રૂ ગેજ અથવા તો માઇક્રોમીટર સ્ક્રૂ, સ્ક્રૂ ગેજ માટે હવે ડાયરેક્ટ લખો છો લ માં સ લઘુત્તમ માપ શક્તિ, અને એની અંદર એનું સૂત્ર આવે છે પેચ અંતર ભાગ્યા અહીંયા લખીએ છે વર્તુળાકાર બરાબર અથવા તો ગૌણ સ્કેલ પર વિભાગની સંખ્યા. કોના પરના? ગૌણ સ્કેલ પરના વિભાગની સંખ્યા. બંને અંતર આપણને આપેલા છે દીકરાઓ. ચાલો કિંમત સબસ્ટિટ્યુટ કરીએ અને જવાબ આપણને કયો આવે તે આપણે જોઈએ છે. ચાલો પેચ અંતર જે અહીં આપવામાં આવેલું છે એ આપણને દીકરાઓ કેટલું છે? 0.1 સેન્ટીમીટર, અને ગૌણ સ્કેલ પર કાપાની કિંમત સંખ્યા કેટલી છે? 100. એટલે આની મદદથી જે આપણે માપવાના છે એ લઘુત્તમ માપ શક્તિ આની કેટલી આવવાની છે? 0.001 સેન્ટીમીટર. એટલે આપણે આ જે આપણું સ્ક્રૂ ગેજ છે એની મદદથી 0.001 સેન્ટીમીટર માપી શકીએ છીએ. બરાબર છે? એટલે આ આવી ગયું આપણું માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ કે જેની મદદથી તમે 0.001 એના કરતા તો લઘુત્તમ માપ આપણે આનું માપી શકીએ છીએ. બરાબર છે? પણ આપણે જે વાત કરવામાં આવે આની મદદથી આપણે 0.001 અને આ આવે છે 0.005. ચાલો હવે આપણી પાસે એક પ્રકાશીય યંત્ર છે એટલે સી જોઈ લઈએ કે ભાઈ એની અંદર આ સ્ક્રૂ ગેજ આપણું થઈ ગયું. હવે ત્રણની કમ્પેરિઝન કરીને જેની લઘુત્તમ માપ શક્તિ સૌથી વધારે હશે બરાબર ને એ સાધનની અહીંયા પણ પોઈન્ટ પછી 3 અંકો જ છે, અહીંયા પણ પોઈન્ટ પછી 3 જ છે, પણ અહીંયા 0.005 છે, અહીંયા 0.001 છે. ચાલો હવે જોઈએ. તો સી ની અંદર એવું આપ્યું છે કે એક પ્રકાશીય યંત્ર જે પ્રકાશની તરંગ લંબાઈ સુધીની લંબાઈ માપી શકે છે. હવે પ્રકાશ એટલે આપણે દ્રશ્ય પ્રકાશ જ લેવાનો, અને દ્રશ્ય પ્રકાશ વિઝિબલ લાઇટ એની તરંગ લંબાઈ આપણને ખબર છે. ચાલો જોઈએ હું કેવી રીતના કરું છું, જરા જોઈ લેજો. તો અહીંયા હું પ્રકાશની તરંગ લંબાઈ એટલે એ જે પ્રકાશ હું ગણું છું એ મેં ગણી લઉં છું દ્રશ્ય પ્રકાશ, અને તરંગ લંબાઈ નું સિમ્બોલ આવે લેમડા, અને એ આપણે ગણીએ છીએ 4000 એંગસ્ટ્રોમ થી કેટલો થવાનો? 7000 એંગસ્ટ્રોમ. આપણે એને કન્વર્ટ કરવાનો છે સેન્ટીમીટરમાં. ચાલો જરા જોઈ લો. તો આ જે તમને આપેલું છે એ જેની લઘુત્તમ માપ શક્તિ છે, તો અહીંયા પહેલા 4000 ગુણ્યા
આપણને ખબર છે કે 1 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ 10 ની -10 ઘાત મીટર અથવા ડાયરેક્ટ સેન્ટીમીટર માં લખવું હોય તો એની સેન્ટીમીટર કેટલી થાય -8 સેન્ટીમીટર એટલે 1 એંગસ્ટ્રોમ એટલે 10 ની -8 ઘાત સેન્ટીમીટર થાય તો આપણે અહીંયા લખવી હોય તો 4000 ગુણ્યા 10 ની -8 ઘાત સેન્ટીમીટર થી आप 7000 गुणिया 10 माइनस 8 चल आप 1 2 और 3 કરી નાખે 3 દશાંશ છે એટલે અહીંયા રહેશે 4 गुणिया 10 माइनस 5 ઘાત સેન્ટીમીટર થી 7 गुणिया 10 माइनस 5 અહીંયા 4000 છે એટલે 4 गुणिया 10 3 અને એની સાથે માઈનસ 8 તો માઈનસ 8 માંથી પ્લસ 3000 એટલે આપણને અહીંયા કેટલા મળે છે માઈનસ 5 સમજ પડે છે બંનેમાં સરખું છે એટલે આની મદદથી આપણે નિયર અબાઉટ બંનેનું લઘુત્તમ માપ લઈએ તો અહીંયા આપણને કેટલું મળે છે 10 ની -5 ઘાત સેન્ટીમીટર એટલે આપણે આ એક પ્રકાશય યંત્રનો ઉપયોગ કરીએ તો એની મદદથી આપણે 10 ની -5 ઘાત સેન્ટીમીટર સુધીનું લઘુત્તમ માપ કરી શકીએ એટલે કેટલા 0.00001 સેન્ટીમીટર 1 2 3 4 ને 5 એટલે આ જે તમને આવ્યું છે કે અહીંયા લખવું હોય કે આ પ્રકાશીય યંત્ર માટે લઘુત્તમ માપ શક્તિ જો આપણે લખવું હોય તો લેમ્ડા બરાબર 0.001 સેન્ટીમીટર બરાબર છે એટલે આપણને અહીંયા મળે છે ચાલો ચાલની કમ્પેરીઝન કરો અહીંયા જે આપણને મળે છે એની મદદથી તમે આટલું માપી શકો છો બરાબર 1 યર ની મદદથી તમે પોઈન્ટ પછી 3 સ્ક્રુ ગેજ માં પોઈન્ટ પછી 3 જ્યારે અહીંયા પોઈન્ટ પછી કેટલા અંકો સુધી 5 પોઈન્ટ પછી કેટલા અંકો સુધી 5 અંકો સુધી તમે ચોકસાઈ મેળવી શકો છો એટલે આ માપન સૌથી વધુ ચોક્કસ છે એટલે લખી શકાય ધેરફોર આ પ્રકાશીય યંત્રનું માપન સૌથી વધુ ચોક્કસ છે એટલે કયું સાધન વધુ સચોટ છે ધેરફોર આપણે લખી શકીએ આપેલ સાધનો પૈકી પ્રકાશીય યંત્ર બરાબર સૌથી વધુ સચોટ છે કારણ કે તેના વડે 0.001 સેન્ટીમીટર સુધીનું માપન કરી શકાય છે તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો જ્યારે જ્યારે પણ તમે કોઈ સાધન તમે પ્રયોગશાળાની અંદર ઉપયોગ કરો છો હેને તમે દરેક સાધનનો ઉપયોગ કરવાનો તમને આપવામાં આવે તો દરેક સાધન જ્યારે ઉપયોગ કરો ને દીકરા ત્યારે દરેક સાધનની આપણે લઘુત્તમ માપ શક્તિ જોઈએ છે લમાશો કે ભાઈ એને કેવી રીતે કરી શકાય છે અલગ અલગ સાધનને અનુરૂપ એના ઉપર જે એનો વર્નિયર સ્કેલ છે એ વર્નિયર સ્કેલ પર કુલ કાપાની સંખ્યા કેટલી બરાબર મુખ્ય સ્કેલ પર બે કવી કાપા વચ્ચેનું અંતર કેટલું તો એના ઉપરથી એની લઘુત્તમ માપ શક્તિ આપણે શોધી શકીએ અને એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે કયા સાધનની સચોટતા વધારે છે આપણને અહીંયા 3 સાધન આપેલા છે વર્નિયર સ્કેલ માઇક્રોમીટર અથવા સ્ક્રુ ગેજ અને ત્રીજું દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ કરીને બનાવેલું આ પ્રકાશીય યંત્ર અને એની અંદર ત્રણે ત્રણની કમ્પેરીઝનની અંદર આપણો જે ત્રીજું પ્રકાશીય યંત્ર છે એમાં દશાંશ સ્થાન પછી 5 અંકો સુધી તમે વધુ સચોટ અવલોકન મેળવી શકો છો 5 અંકો સુધી આપણે મેળવી શકીએ છીએ એટલે પ્રકાશીય યંત્ર આ વર્નિયર અને સ્ક્રુ ગેજ કરતા વધુ સચોટ છે એટલે જો કોઈ પણ સાધન આપવામાં આવે એનું આ
બરાબર તમને જે વર્નિયર સ્કેલ પર માપ આપેલા હોય અને એનું મુખ્ય સ્કેલ એ તમને ખ્યાલ હોય તો તમે આવા દાખલા જે તમારી કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર તમને એક પ્રાયોગિક ધોરણે પૂછવામાં આવે છે તે દીકરાઓ આવા હોય છે એટલે એ કોન્સેપ્ટ પણ અહીંયા મે તમને અહીંયા ક્લિયર કરાવી દીધું એટલે દાખલો કેવી રીતે થાય બોર્ડ ઉપર બધી વિગત પ્રોપરલી લખેલી છે બરાબર છે એટલે એને અનુરૂપ કયું સાધનની સચોટતા વધારે છે એની કમ્પેરિઝન મે તમને બતાવી દીધી અને એની અંદર પ્રકાશીય યંત્ર આવે છે તો આપણે દીકરાઓ આ સ્વાધ્યાયનો આની અંદર છઠ્ઠો દાખલો જોઈએ છે બાકીના જે છે તે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું આની અંદર આપણે આટલું જ રાખીએ છે તમે વ્યવસ્થિત ધ્યાનથી બોર્ડ પરથી આને સમજીને લખી લો છતાં કંઈ સમજ ના પડે તો તમે મને કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો ઓકે તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલું જ રાખીએ છે બાકીનું આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું ત્યાં સુધી થેન્ક યુ સો મચ